नमस्कार मित्रों, स्वागत है तमारो अमारी यूट्यूब चैनल पर। मित्रों, आज आप धोरण 12 कॉमर्स की अंदर आंकड़ाशास्त्र विषय में तीजु चैप्टर है सुरेख नियत संबंध, जेने विषय अभ्यास करवाना छे। जेनी अंदर महत्वनु छे मित्रों के 5 मार्क अंदर एक्जाम्पल पर पूछाता हो छे, पण हवे जे सरकार की गाइडलाइन आवशे ए प्रमाणे आपणे जोईशुं। तेम छतां आपणे केटलाक एक्जाम्पलो गणवानी शुरुआत करीए छीए, जेनी अंदर प्रथम आपणे जोवाना छे सुरेख नियत संबंध मॉडल। कोईपण संबंध की समस्या ने रजू करता एक के तेथी वधु समीकरणों समूह ने मॉडल कहेवामां आवे छे, जेनी वच्चे कार्यकारणनो संबंध होय। मित्रों, आज छे आपणे नियत संबंध मॉडल छे, जेनी अंदर जोईशुं आपणे वाय बराबर आल्फा प्लस बीटा एक्स प्लस क्यू, जेने आपणे म्यू पण कही शकीए छे। एमां वाय ए सापेक्ष चल छे, एक्स ए निरपेक्ष चल छे, ए अचळांक छे ने बीटा ए पण एक अचळांक छे, ज्यारे यू ए मॉडेलनो विकसित चल छे। जेमां कंईक ફેરફાર આવતા હોય એ પ્રકારનો એક વિક્ષેપ ચલ છે, જેની અંદર વિકિરણ આકૃતિની રીત પણ આવે છે અને ન્યૂનતમ વર્ગોની રીત આવે છે। મિત્રો, આજે આપણે ન્યૂનતમ વર્ગોની રીતે અભ્યાસ કરવાના છે, કે વિકિરણ આકૃતિની રીત આપણે આગળના ચેપ્ટરની અંદર જોઈ ગયા છે, એ જ રીતે એની અંદર પણ ગણવાનું હોય છે। હવે એ ગણવાની શરૂઆત કરીએ એ પહેલાં મિત્રો, આપણે કેટલાક એના જે ફોર્મ્યુલા હોય એ ફોર્મ્યુલા પણ જોઈ લેવા ખૂબ જ જરૂરી। જો મિત્રો ખાસ જોઈ લેશો, આ તમારા પુસ્તકની અંદર આ ફોર્મ્યુલાઓ આપ્યા છે, આ ફોર્મ્યુલા તમે તૈયાર કરશો, આ ફોર્મ્યુલા યાદ રાખવા ખૂબ જ જરૂરી છે, એના વગર કોઈ પણ દાખલો ગણવો શક્ય નથી। જે પ્રથમ ફોર્મ્યુલા આપ્યું છે વાય બરાબર એ પ્લસ બી એક્સ, બીજો ફોર્મ્યુલો છે જે બી માટે બાકીના ફોર્મ્યુલા આપ્યા છે, જે નિયત સમીકરણ છે એના માટે એક જ ફોર્મ્યુલો છે, એના જેને બાકીના જેટલા પણ ફોર્મ્યુલા આપ્યા છે એ બધા ફોર્મ્યુલા તમારે બી શોધવા માટેના છે। બાકી બધાની ગણવાની રીત સરખી જ આવશે। છેલ્લે જે આપ્યું છે એક નિશ્ચયકતાનો આંક, જે આપણે ગણવાનો રહેશે। હવે મિત્રો, આપણે એક એક્ઝામ્પલ ગણવા જઈ રહ્યા છીએ, એ એક્ઝામ્પલ આપણે તમે સ્ક્રીન પર જોઈ શકો છો। હું એક્ઝામ્પલ વાંચું છું, સૌપ્રથમ તો વાંચી લેવો જરૂરી છે। કોઈ ચોક્કસ પ્રકારની એક કંપનીની એક મોડેલની કારનું આયુષ્ય અને તેનો સરેરાશ વાર્ષિક નિભાવ ખર્ચ માટે મેળવેલા અવલોકનો નીચે મુજબ આપણને આપ્યા છે। એના આધારે આપણે નિયત સંબંધ રેખા મેળવવાની છે। આયુષ્ય 10 વર્ષ જો આપ્યું હોય તો નિભાવ ખર્ચનું અનુમાન પણ આપણે કરવાનું છે। તો આ એક્ઝામ્પલના માધ્યમથી આપણે આ રીત સમજવાનો પ્રયત્ન કરીશું। એના માટે આપણે કોષ્ટક બનાવી લેવું પડે, કારનું આયુષ્ય એ વર્ષમાં આપ્યું છે ને આપણે એક્સ ધારી લઈશું, નિભાવ ખર્ચ આપ્યો છે ને આપણે વાય ધારી લઈશું, અને એની ગણતરી આપણે કરવાની છે। એમાં ફોર્મ્યુલા પ્રમાણે જોઈશું તો ફોર્મ્યુલા આપણે બી માટે કહે છે કે બી બરાબર એન ઇન્ટુ સિગ્મા એક્સ વાય માઇનસ સિગ્મા એક્સ કાઉસમાં સિગ્મા એક્સ સિગ્મા સોરી સિગ્મા વાય છેદમાં એન ઇન્ટુ સિગ્મા એક્સનો સ્ક્વેર માઇનસ સિગ્મા એક્સ આખાનો વર્ગ, આ રીતે સૂત્ર છે। હવે એ સૂત્રના આધારે આપણે આ કોષ્ટક તૈયાર કરવાનું છે। હવે એની અંદર આપણે એક્સ વાયની જરૂર પડશે, એટલે આ બંનેનો ગુણાકાર, આ એક્સ વાય એટલે આ બંનેનો ગુણાકાર, એટલે આ કોલમને આપણે ગુણાકાર કરતા જઈશું, એટલે 2 × 10 કરશું એટલે 20, એટલે આ કોલમ ગુણાકાર કરીને આપણે અહીંયા એક્સ વાયના ખાનામાં લખતા જઈશું, એને સરવાળો કરવાનો છે। એ રીતે એક્સનો વર્ગ કરતાં મિત્રો આપણને આવડે છે, એક્સનો વર્ગ કઈ રીતે કરી શકીએ છીએ, તો આજે આપ્યા છે એનો વર્ગ કરતાં 2 વાર ગુણાકાર કરીએ એટલે આપણને એનો વર્ગ મળતો જશે, 2નો વર્ગ 4, 4નો વર્ગ 16, એ રીતે આપણે કરતા જઈશું અને આ સરવાળો આપણને અહીંયા મળી જશે। એટલે સિગ્મા એક્સ વાય બરાબર આપણી પાસે મળે છે 490 અને સિગ્મા એક્સનો સ્ક્વેર બરાબર મળે છે 120। હવે મિત્રો, આ જે એક્ઝામ્પલ આપ્યું છે એને આપણે ગણતરીમાં લઈશું। સૌ પ્રથમ એનો એક્સ બાર અને વાય બાર ગણી લેવો પડે। એક્સ બાર બરાબર સૂત્ર છે આપણે સિગ્મા એક્સ છેદમાં એન, વાય બાર બરાબર સૂત્ર છે સિગ્મા વાય છેદમાં એન। હવે સિગ્મા એક્સ માટે સરવાળો છે આપણી પાસે અહીંયા 20, એટલે 20 ભાગ્યા કુલ અવલોકનો 4 છે, 4 કરીશું એટલે એક્સ બાર બરાબર 5, સિગ્મા વાય બરાબર આપણી પાસે 85, એટલે 85 ભાગ્યા 4 કરીશું એટલે ભાગ્યા કરીએ એટલે આપણને મળશે વાય બાર બરાબર 21.25। મિત્રો, આ બધો સરવાળો તમારે કેલ્ક્યુલેટરની અંદર કરતા જવાનું રહેશે। આટલું થઈ ગયા બાદ આપણે બીની ગણતરી કરવાના છે। બી માટે સૂત્ર છે એન ઇન્ટુ સિગ્મા એક્સ વાય માઇનસ સિગ્મા એક્સ કૌંસમાં સિગ્મા વાય છેદમાં એન ઇન્ટુ સિગ્મા એક્સનો સ્ક્વેર માઇનસ સિગ્મા એક્સ આખાનો વર્ગ, હવે એની કિંમત આપણે અહીંયા લખતા જવાનું છે, એની જગ્યા પર 4, એટલે જે કિંમતો આપી છે એ કિંમતો આપણે જગ્યા પર મૂકી દઈશું, 490 માઇનસ 20 કૌંસમાં 85, 4 × 120 માઇનસ 20નો વર્ગ, એનું કેલ્ક્યુલેશન કરીશું આપણે મિત્રો,
आ बने कैलक्युलेशन जारी करिए छे आनो सरवाळो करीए आपणे मळशे 1960 ने 20 × 85 करशो एटले आपणे मळशे 1700 आनो गुणाकार करीशुं एटले 480 आनो वर्ग करीशुं एटले मळशे 400 ત્યારબાદ મિત્રો આગળ આમાંથી આપણે આ કિંમત બાદ કરીએ છીએ એટલે આપણને મળે છે 260 આમાંથી આ બાદ કરીએ છીએ એટલે આપણને મળે છે 80 હવે આમાંથી આ ભાગાકાર કરીએ એટલે બી બરાબર આપણને મળે છે 3.25 આ શોધી લેવું જરૂરી છે હવે એના પરથી આપણે એની કિંમત શોધવાની છે એ માટેનું સૂત્ર છે એ બરાબર વાય બાર માઇનસ બી એક્સ બાર હવે વાય બાર બરાબર આપણી પાસે 21.25 છે એ બરાબર આપણે અત્યારે શોધ્યા છે સોરી આપણે બી બરાબર અત્યારે શોધ્યા છે આપણે 3.25 અને એક્સ બાર બરાબર 5 છે હવે આનું કેલ્ક્યુલેશન કરીએ આપણે અહીંયા આપણને મળશે 16.25 એટલે 21.25માંથી 16.25 માઇનસ કરીએ એટલે એ બરાબર મળશે આપણને 5 હવે આપણી પાસે એ પણ મળી ગયું છે અને બી પણ મળી ગયું છે એટલે આપણે સમીકરણમાં મૂકી શકીએ છીએ સુરેખ સમીકરણ માટે સૂત્ર છે એ પ્લસ બી એક્સ એટલે એ બરાબર 5 અને બી બરાબર લખીએ 3.25 એક્સ એટલે આ આપણને મળ્યું સમીકરણ નિયત સંબંધ રેખા જેને આપણે કહી શકીએ છીએ હવે નિભાવ ખર્ચનું અનુમાન કરવાનું છે એના માટે 10 જો વર્ષ આયુષ્ય હોય તો આપણે કેટલો નિભાવ ખર્ચ હોય એ શોધવાનું રહેશે તો આપણું સમીકરણ તો હતું જ એ સમીકરણને એક્સની જગ્યા પર મિત્રો આપણે અહીંયા 10 વર્ષ લખ્યા છે એટલે ગુણાકાર કરીએ એટલે 32.5 થશે અને એનો સરવાળો આપણે કરીએ છીએ એટલે આપણને મળશે 37.5 એ હજારમાં આપ્યું છે એટલે આપણે 1000 લખી દઈશું આ રીતે મિત્રો આપણે નિયત સંબંધ રેખા શોધવાની છે અને તેની કિંમત શોધવાની કે કિંમતોનું અનુમાન કરવાનું છે આ દાખલો તમે સરળતાથી સમજાવશો મિત્રો જો ખ્યાલ ના આવ્યો તો કમેન્ટ બોક્સમાં લખશો અને ખ્યાલ આવ્યો તો પણ લખશો લાઈક